ભુજમાં ગત 27 જુલાઈના રોજ પોલીસ સ્ટેશન પર થયેલી પથ્થરમારાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પથ્થરમારાની ઘટના બાદ ખુદ કેટલાક પોલીસ કર્મચારીઓએ જ વાહનોને ઉથલાવી તોડફોડ કરી હતી, જેની વિડીયો ક્લિપિંગનો પુરાવો રજૂ કરી આ પોલીસ જવાનો સામે પગલાં ભરવા મુસ્લિમ સમાજે માંગ કરી છે. આ દ્રશ્ય છે 27 જુલાઈ 2014. ભુજના સરપટ ગેટ પાસે આવેલા બી ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો પૂર્ણ થયાના અડધા કલાક બાદ કેટલાક પોલીસ કર્મચારીઓએ જ ઘણા વાહનો ઉથલાવી તેમાં તોડફોડ કરી હતી. કે બનાવ બન્યા પછી અડધો કલાક પછી ગુજરાત સરકારના પોલીસ જે વાહનો 132-132 બતાવે છે એને તોડે છે, તોડી કરી ભૂકા કરે છે. ભેડ નાકાથી કરીને કોડકી રોડ સુધી તમામ વાહનોને ભેરા કરી એકસાથે જમા કરે છે, એને તોમતર બનાવે છે. રાતના 11 વાગે FIR લખાવે છે કે આ બધા તોડી નાખનાર ને FIR દાખલ ઉલ્લેખ કરે છે. આ વાત સાવ ખુલ્લી દસ્તાવેજ તમે જોઈ શક્યા, તો આ વાત આપણી પાસે રજૂ કરી, એ વાત ગુજરાત સરકાર રજૂ કરશું, એ વાત સેશન કોર્ટમાં, હાઈકોર્ટમાં ને માનવ અધિકારમાં પણ આનું કરશું. ને ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજ આની તપાસ થાય કે આ કાવતરું રચવા પાછું કારણ શું. આમાં કાવતરું છે આ પણ કે વન સાઈડ પથ્થરમારી વાત આવે છે, જે માણસો ભેરા કરવાની વાત આવે છે, બપોરના 2 વાગે માણસો નથી ને 6 વાગ્યા સુધી પોલીસ કંઈ કરે નહીં. એ પોલીસ હતી નબળી નથી, મારી ઇતિહાસમાં જોઈ નથી. હજારો લાખો માણસ હોય તમે પોલીસ એટીએમ ભગાડી નાખે છે, પણ શું કામ ભગાડ્યું નહીં. એ પછી પણ અમે કોર્ટમાં માંગણી કરશું કે આની તપાસ થવી જોઈએ. તોફાનીઓની તસવીરો અને વિડીયો ક્લિપિંગના પુરાવાના આધારે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, પણ હવે આ ક્લિપિંગે પોલીસ તંત્રની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે. હવે આ પુરાવાના આધારે મુસ્લિમ સમાજ કાયદેસરની લડાઈ લડી લેવાના મૂડમાં છે. ભુજના મેમણ જમાત ખાનામાં કચ્છના વિવિધ મુસ્લિમ અગ્રણીઓએ બેઠક બોલાવી ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી. અમારે પહેલો પ્રાથમિકતા જે નિર્દોષ માણસો જેલમાં વગર કારણે રહી ગયા છે તો એનું સંકલન કરીને સૌથી પહેલાં એમના જામીન થાય ને જેલથી બહાર આવે એ અમારા પ્રથમ પ્રયાસો રહેશે. ત્યાર પછી બીજો આપને આજે અમે મીડિયા સમક્ષ જે પુરાવા રજૂ કર્યા તે પ્રમાણે પોલીસે જે આતંક મચાવ્યો છે અને મિલકતોને નુકસાન કર્યો છે તો એના માટે અમે કાનૂની કાર્યવાહી કરવાની સાથે વહીવટીતંત્ર સમક્ષ અમારું આ ફરિયાદ મૂકશું. વહીવટીતંત્ર પગલાં નહીં લે તો પછી અમે કાનૂની ઉચ્ચ ન્યાયાલય સુધી એની સામે કાનૂની પગલાં લેવા આગળ વધશું. ત્રીજો બનાવ, જે કુંભાર છોકરાનું મરણ થયેલું છે તો એના પરિવારને પૂરતો ન્યાય મળે કાનૂનની મર્યાદામાં, એના માટે પણ અમે જરૂરી કાનૂની કાર્યવાહી આરંભશું. કચ્છ ઉદય ટીવીએ આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડાનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું હતું કે જો પોલીસ કર્મચારીઓની સંડોવણીના પુરાવા હશે તો તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોવું રહ્યું કે હવે સમગ્ર મામલો કેવો વળાંક લે છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. તસ્કરોએ આજે પણ પોલીસનો ચોપડો કોરો રાખ્યો નથી. ભચાઉના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દરદાગીના સહિત 27,500 રૂપિયાની માલમત્તાની ચોરી કરી છે. ફરિયાદી મયુરસિંહ તડવી 16 ઓગસ્ટથી લઈ 21 ઓગસ્ટ દરમિયાન તેમના વતન પંચમહાલ ગયા હતા. આ સમય દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. બેફામ તસ્કરો ઘરમાં રહેલા LPG સિલિન્ડરને પણ ઉઠાવી ગયા છે. વસ્તીની આડમાં વિદેશથી મોંઘીદાટ સિગરેટ આયાત કરી કરોડો રૂપિયાની ડ્યુટી ચોરી કરવાના કેસમાં કસ્ટમે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. અમદાવાદની સન એન્ટરપ્રાઇઝનો આશુતોષ શાહ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. ધરપકડ બાદ આશુતોષને ભુજમાં અધિક સેશન્સ જજ RK દેસાઈના નિવાસસ્થાને રજૂ કરાયો હતો. ન્યાયાધીશે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપીએ પસ્તીની આડમાં મુંદ્રા ખાતે 6,84,00,000 કિંમતની મોંઘીદાટ સિગરેટ મંગાવી હતી. 9 જાન્યુઆરીના રોજ આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કસ્ટમે સન એન્ટરપ્રાઇઝના માલિક તરીકે રવિકુમાર યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં સ્પષ્ટ થયું હતું કે અસલી માલિક આશુતોષ શાહ છે. ભુજના માધાપર રોડ પર નળ સર્કલ પાસેથી 10,68,000ની ચાંદીના જથ્થા સાથે ઝડપાયેલા માધાપરના બે સોની ભાઈઓનો જામીન પર છુટકારો થયો છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સાંજે કારમાંથી કમલેશ કરશનભાઈ સોની અને ગિરીશ કરશનભાઈ સોની નામના બે સોની ભાઈઓની 25 કિલો 134 ગ્રામ ચાંદીના શંકાસ્પદ જથ્થા સાથે અટકાયત કરી હતી. બંને ભાઈઓએ આ ચાંદી મહેસાણા પાટણના વેપારીઓ પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેના બિલ કે અન્ય આધાર પુરાવા ના હોય પોલીસે બંનેની અટકાયત કરી હતી. આજે કોર્ટમાં વેપારી બંધુઓએ ચાંદી અંગેના બિલો રજૂ કરતા બંનેને મુક્ત કરવા કોર્ટે આદેશ કર્યો હતો. વધુ સમાચારો જોઈશું પરંતુ આ વિરામ બાદ.